તમે આ વિડિયો થોભાવીને આ રેશનલ એક્સપ્રેશનમાંથી આ રેશનલ એક્સપ્રેશનને બાદ કરવાનો પ્રયત્ન કરી શકો અને બે રેશનલ એક્સપ્રેશનની બાદબાકી કરવા માટે તેમનો કોમન ડિનોમિનેટર હોવો જરૂરી છે અહીં આપણે જોઈ શકીએ કે બંને ટર્મ્સમાં કોમન ડિનોમિનેટર નથી કોમન ડિનોમિનેટર એટલે કે તે આ બંને ડિનોમિનેટર વડે વિભાજ્ય હોય અહીં ડિનોમિનેટર આપણી પાસે અવયવના સ્વરૂપમાં છે કોમન ડિનોમિનેટર આપણને ભાગી શકીએ નહીં પરંતુ તેને નાઇન ઝેડ માઇનસ ફાઈવ વડે ડિવાઈડ કરી શકીએ કારણ કે તે બંને ટર્મ્સમાં આપેલ છે જો તમારી પાસે અપૂર્ણાંક સંખ્યા હોય અને તેની બાદબાકી અને સરવાળો કરવો હોય તો એ પણ આજ રીતે ઉકેલી શકાય હવે જો આપણે ડિનોમિનેટર પ્લસ સિક્સ મલ્ટિપ્લાય કર્યું હોય તો આ જ રીત આ ટર્મ માટે વાપરીએ તો માઇનસ અને ડિનોમિનેટરમાં કોમન ડિનોમિનેટર બનાવવા માટે જેડ પ્લસ એટ ઇન્ટુ પ્લસ સિક્સ ઇન્ટુ નાઇન ઝેડ માઇનસ ફાઈવ હવે આપણે જોઈ શકીએ કે આ બંને ડિનોમિનેટર આપણને કોમન ડિનોમિનેટર મળે છે અહીં આ ટર્મમાં ડિનોમિનેટરને જેડ પ્લસ એટ વડે મલ્ટીપ્લાય કર્યું છે આથી ન્યુમિનેટરને પણ જેડ પ્લસ એટ વડે મલ્ટીપ્લાય કરવું પડે આથી ન્યુમિનેટરમાં થ્રી ઇન્ટુ ઝેડ પ્લસ એટલે આના બરાબર આપણને કોમન ડિનોમિનેટર ઝેડ પ્લસ એટલે માઇનસ સિક્સ જેડ ક્યુબ મળે હવે આ સમાન રીત આપણે આ ટર્મ માટે કરીએ અહીં આ માઇનસ નિશાની હું ત્રણ ને આપી દઉં છું અને આ માઇનસ ને પ્લસ કરું છું હવે આ માઇનસ ને અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો માઇનસ થ્રી ઇન્ટુ ઝેડ એટલે માઇનસ થ્રી ઝેડ માઇનસ થ્રી ઇન્ટુ એટ આપણને માઇનસ ટ્વેન્ટી ફોર મળે અને ટર્મ્સનો કોમન ડિનોમિનેટર કરવો પડે અને પછી ન્યુમરેટરમાં અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે અને આપણને આ જવાબ મળે સૌપ્રથમ આપણે કોમન ડિનોમિનેટર કરવો પડે અને પછી તેમને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે અને તેમનો સરવાળો કરીએ એટલે આપણને આ જવાબ મળે જો અહીં ઝેટ ની એક ઘાત દ્વારા બે પદ હોય અથવા તો ઝેટ ક્યુબના બે પદ હોય તો તેનો સરવાળો અથવા બાદબાકી કરી ઉકેલી શકીએ પરંતુ અહીં આપણે જોઈ શકીએ કે તેવા પદો નથી આથી આને વધુ સાદુ રૂપ આપી શકીએ નહીં